માનનીય શ્રી મોદી સાહેબની ભાવના છે હર ઘર તિરંગા, અને પ્રત્યેક દેશવાસીઓની એ પવિત્ર ફરજ છે કે એને ચરિતાર્થ કરવી. 1988 વર્ષ નવેમ્બર મહિનો, શહેર ન્યુયોર્ક, અને એનો વિસ્તાર 105/7 એવન્યુમાં જીતુભાઈ મહેતાને ત્યાં હું રહેતો, અને અમેરિકાની આ ટૂરનું શ્રેય એમને ફાળે જાય. એટલે મેં એમને કીધું કે મારે યુનો જોવા જવું છે. એટલે મને કે આ આ રીતે તમે જઈ શકશો. એવન્યુ એટલે નાનો રસ્તો, અને બુલેવર્ડ એટલે મોટો રસ્તો. એવન્યુ ને બુલેવર્ડ છે, અને બધા રસ્તા કાટકોણે ફંટાય છે. એટલે હું ચાલતો છું, યુનોમાં પ્રવેશ કર્યો. યુનોનું જબરદસ્ત બિલ્ડિંગ છે, અને એમાં એક પ્રતીક જોયું ને એ મને ગમ્યું. રિવોલ્વર લાંબી બેરલ, પણ એને આમ ગાંઠ વાળી દીધી, એટલે એ શાંતિનું પ્રતીક. અને યુનોનું ખતપત્ર છે ને એમાં પહેલી જ વાત એ લખી છે કે યુદ્ધ માનવીના મનમાં વિચારરૂપે પ્રગટે છે, વિચારરૂપે ઉદ્ભવે છે, અને પછી કુરુક્ષેત્રમાં, રણ મેદાનમાં, યુદ્ધના મેદાનમાં યુદ્ધ રૂપે ખેલાય છે. અને કાર્ય ખરેખર તો શું છે કે વિચાર અને કાર્ય વચ્ચે એક ગેપ છે. એટલે યુનોમાં આ બાબત જણાવી છે કે સમજણ માનવી, એ સમજણની દિવાલ જે છે ને એ માનવીના મનમાં ઉભી થાય. પણ આવી પૂર્વ ભૂમિકા હું એટલા માટે કરું છું કે એ કરીને બહાર હું નીકળ્યો તો દુનિયાભરના ધ્વજ હતા ત્યાં. યુનોની આખી લાઈનમાં ધ્વજ હતા. એ જોતો 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 આગળ વધ્યો, ત્યાં ત્રિરંગો મેં જોયો, આને હૃદય ભરાય એવું. હું તિરંગાની સામે ઊભો રહ્યો, અને કોઈ પણ જાતના સંકોચ વગર મેં સેલ્યુટ કર્યું. કોઈ જોવે શું વિચાર, કોઈ વિચાર, બસ એક જ ભાવના હતી, વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા. મારો પૌત્ર છે અરમાન, બહુ નાનો હતો, અત્યારે એ નડિયાદ વોલીબોલમાં અંડર 16 સિલેક્ટ થઈને તાલીમ લે છે. પણ હાવ નાનો હતો ને ત્યારે એકવાર અમે ટીવી જોતા હતા, મારી પાસે બેઠો હતો, એમાં ટીવીમાં રાષ્ટ્રગીત આવ્યું. એટલે અરમાને મને કીધું દાદા ઊભા થઈ જાઓ. ત્યારે મને એમ થયો, બાળપણમાં ભણતા અમે ત્યારે આઝાદ ચોકમાં ખાનગઢમાં તિરંગાની સામે સલામી આપી, અને આ ગીત અનેક વાર સાંભળ્યો, વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા, ઇસકી શાનન જાને પાએ, ચાહે જાન ભલે હી જાય.